નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમામ બાળકોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણો વિષય જે છે વિઝન NMMS અને NTSE, બરાબર. એની અંદર આપણે પેટા વિભાગ ડીની અંદર આપણે શરૂઆત કરી હતી. કાલે આપણે ભાગ નંબર 1 જોયો હતો, આજે આપણે એનો ભાગ નંબર 2 એટલે કે પ્રકાર નંબર 18 છે આપણું. તેમાં ગુજરાતી શબ્દનું તાર્કિક, અહીંયા તમને ખાલી લખ્યું છે શબ્દનું તાર્કિક, પણ આ બધા કેવા છે? ગુજરાતી શબ્દનું તાર્કિક, જેમાં આપણે કાલે ઘણી બધી વાત કરી હતી કે ગુજરાતી શબ્દો જે છે આપણે વર્ષવારી આપણે જોઈએ છીએ, બરાબર. વર્ષની ગાંઠ, પહેલું વર્ષ હોય તો એને વર્ષગાંઠ કહેવાય, પછી બે, પછી આપણે 5મું વર્ષ, 10મું વર્ષ, 20મું વર્ષ, એના વિશે આપણે વાત કરી છે. તેમ બધા આપણે જોયું છે 100 સુધી નહોતું તો 100મું વર્ષ હતો શતાબ્દી. એ તમારે ક્રમમાં યાદ રાખવાના છે અને તમને પરીક્ષાની અંદર એ ચેપ્ટર જે છે 10 માર્કમાં તમને પૂછાય છે. અને કુલ જે છે આખું પેટા વિભાગ ડી એ 13-14 માર્કમાં પૂછાય છે. તો આપણા માટે ખૂબ જ કેવું છે, મહત્વનું છે. તો કાલે આપણે પાર્ટ નંબર 1 એટલે કે ભાગ નંબર 1ની અંદર આપણે ઘણા બધા મુદ્દાઓની વાત કરી. આજે આપણે ભાગ નંબર 2ની અંદર પ્રકરણ નંબર 18 એનો ભાગ 2 છે, એની અંદર આપણે હજી ઘણા બધા મુદ્દાઓ જે બાકી જે છે તેની આપણે આજે ચર્ચા કરવાની છે. તો જોઈએ, આપણે પહેલાં આપણે શરૂઆત કરીએ કે રમત અને ખેલાડીઓની સંખ્યા, બરાબર. કે કઈ રમત એવી છે જેની અંદર કેટલા ખેલાડીઓ રમી શકે, એ તમારે યાદ રાખવા ખૂબ જ કેવા છે, મહત્વના છે. ગા તમને પૂછાય કે ભાઈ ખોખોની અંદર કેટલા ખેલાડીઓ હોય, તો તમને પરીક્ષામાં ખબર હોવી જોઈએ કે એની અંદર 9 ખેલાડીઓ હોય. તો આપણે શરૂઆત કરીએ કે ક્રિકેટ હોય તો એની અંદર કેટલા ખેલાડીઓ હોય, બધાને ખબર છે કે 11 હોય. પછી હોકીની અંદર કેટલા હોય, 11 હોય. ફૂટબોલની અંદર કેટલા હોય, 11 હોય. અથવા તમે શોર્ટમાં પણ તમે 3 નામ યાદ રાખી શકો, ક્રિકેટ, હોકી અને ફૂટબોલ, આ 3માં કેટલા હોય, 11 ખેલાડીઓ હોય. તો આ તમારે શું કરવાનું છે, યાદ રાખવાનું છે કે 11 ખેલાડીઓ કઈ કઈ રમતની અંદર હોય, તો કે ક્રિકેટ, હોકી અને ફૂટબોલ, તો આ 3 તમારે યાદ રાખવાના. ત્યાર પછી 9 ખેલાડી શેમાં હોય, ખોખોની અંદર હોય, બરાબર. બીજે ક્યાંય 9 ખેલાડીઓ હોતા નથી. ત્યાર પછી કબડ્ડી અંદર કેટલા હોય, 7 ખેલાડીઓ હોય. જો આ બધી રમતો તમે રમ્યા હોય તો તમારે લગભગ યાદ રાખવાની જરૂર રહેતી નથી, કારણ કે આપણને ખબર જ હોય કે આ રમતની અંદર એટલા ખેલાડીઓ રમી શકે. ક્રિકેટ આપણે મેચ જોતા હોય તો 11 ખેલાડીઓ આપણને ખબર હોય, હોકી પણ આપણે જોતા હોય તો 11 ખેલાડીઓ, ફૂટબોલ આપણે રમ્યા હોય તો એની અંદર પણ 11 ખેલાડીઓ હોય. ખોખો આપણે અત્યારે નિશાળમાં તમે રમ્યા જુઓ, ભણ્યા ત્યારથી પહેલાં ધોરણથી માંડીને જે 10મા ધોરણમાં કે 8 સુધીમાં, તો આપણને ખબર હોય કે એની અંદર 9 જ ખેલાડીઓ હોય. ત્યાર પછી આપણે કબડ્ડી પણ રમ્યા હોય તો એની અંદર કેટલા ખેલાડીઓ હોય, 7 ખેલાડીઓ હોય. પછી હેન્ડબોલ, કદાચ આ તમે ન રમ્યો હોય તો આ તમારે યાદ રાખવું પડે કે હેન્ડબોલની અંદર કેટલા ખેલાડીઓ હોય, 7 ખેલાડીઓ હોય. જ્યારે વોલીબોલ જે છે, વોલીબોલની અંદર કેટલા ખેલાડીઓ હોય, 6 ખેલાડીઓ હોય. બાસ્કેટબોલમાં કેટલા હોય, 5 ખેલાડીઓ હોય. ટેનિસ, તો ટેનિસ જે છે રમત, એની અંદર 1 અથવા તો 2 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પછી બેડમિન્ટન, તો એની અંદર પણ 1 અથવા તો 2 ખેલાડીઓ. પછી ટેબલ ટેનિસ, તો એની અંદર પણ 1 અથવા તો 2 ખેલાડીઓ. એટલે અહીંયા તમારે પાછા 3 નામ યાદ રાખવાના થાય, ટેનિસ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ. આ 3માં કેવા હોય, 1 અથવા તો 2 ખેલાડીઓ. ત્યાર પછી આપણે આવે છે બિલિયર્ડ્સ, એની અંદર કેટલા ખેલાડીઓ હોય છે, 1 ખેલાડીઓ. તો આ જે વિવિધ પ્રકારની રમતો જે છે, જુદી જુદી રમતો, એની અંદર કેટલા ખેલાડીઓ રમી શકે, એ તમારે યાદ રાખવું ખૂબ જ કેવું છે, મહત્વનું. પછી તમને નામ આપ્યા હોય કે ક્રિકેટમાં એટલા નામ અને એટલા નામ, તો તમારી ક્રમમાં ગોઠવવાના થાય તો તમે ઝડપથી ગોઠવી શકો, કેમ કે આપણને ખબર હોય કે આ રમતની અંદર એટલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. તો આપણે વાત કરીએ રમત અને ખેલાડીઓની સંખ્યા. હવે ત્યાર પછી આપણે એના પછી વાત કરીએ કે ભરતીનો ક્રમ, એટલે કોઈ પણની ભરતી કરવામાં આવે, કોઈ પણ ખાતાની અંદર જ્યારે ભરતી પ્રક્રિયા ચાલુ થાય, બરાબર, એટલે કે નવા એને ઉમેદવારો લેવાના થાય નોકરી માટે, તો સૌથી પહેલાં શું ચાલુ થાય, તો કે પહેલાં આવશે ત્યાં જાહેરાત, એટલે કે વિજ્ઞાપન, એની જાહેરાત કરવામાં આવે કે અમારે આ ખાતામાં એટલાની કે એટલા વ્યક્તિની ભરતી કરવાની છે, તો એની જાહેરાત કરે પહેલાં, જાહેરનામું બહાર પડે, બરાબર. ન્યૂઝપેપરની અંદર એનું આવે, ટીવી સમાચારમાં તમને આપી શકે, એની જાહેરાત બહાર પડે એટલે બધા વ્યક્તિઓ સુધી પહોંચે કે આની જાહેરાત થઈ છે. ત્યાર પછી શું આવે એના પછી નેક્સ્ટ સ્ટેપ, તો કે અરજી પત્રક, એટલે કે આવેદન, એટલે કે આપણે અરજી અને જે પત્રક હોય એ આપણે એનું આવેદન પત્ર બહાર પડે, અરજી ભરવા માટે, બરાબર, આપણે અરજી કરી શકીએ એના માટેનું આવેદન પત્ર બહાર પાડવામાં આવે. ત્યાર પછી આપણે એનું આવેદન પત્ર, એટલે કે અરજી પત્રક આપણે ભરી દીધું ઓનલાઈન કે ઓફલાઈન હોય તો આપણે ભરી દઈએ. ત્યાર પછી શું આવે, તો કોલ લેટર અને હોલ ટિકિટ. હવે કોલ લેટર અને હોલ ટિકિટ એટલે કે જે તમે બધા અત્યારે NTSE કે NTSE તમે બધા ફોર્મ ભર્યું હશે, NMMS હજી બાકી છે, બરાબર ને. તો તમે ફોર્મ ભરી દીધું છે, એ શું થયું, તમારું અરજી પત્રક, તમે આવેદન પત્રક તમે ભરી દીધું. ત્યાર પછી હવે એની પરીક્ષા આવશે, એટલે 2-3 દિવસ અગાઉ તમારે શું કરવું પડે, કોલ લેટર અથવા તો હોલ ટિકિટ તમારે કાઢવી પડે. તો આપણી કોલ લેટર અને હોલ ટિકિટ આપણે એના પછી નેક્સ્ટ આવશે. ત્યાર પછી એના પછી શું આવશે, રૂબરૂ સમાલાય અથવા તો ઇન્ટરવ્યૂ, એટલે કે રૂબરૂ એની મુલાકાત, મુલાકાત એટલે કે એને ઇન્ટરવ્યૂ લેવામાં આવે, રૂબરૂ એને બોલાવવામાં આવે કે ભાઈ એનું સ્થળ આપેલું હોય કે આ જગ્યા પર તમારે આવો ને ના, તમારું ઇન્ટરવ્યૂ છે જેથી નોકરી માટેનું કે ભરતી માટેનું. ત્યાર પછી એની પસંદગી કરવામાં આવે, ઇન્ટરવ્યૂમાં જો સારી રીતે
જવાબ આપે પ્રશ્નોના, તો એ શું થઈ જાય, પાસ થઈ જાય. તો એને શું કરવામાં આવે, પસંદગી કરવામાં આવે. તમે નોકરી માટે તમે કેવા થઈ ગયા છો, પસંદ થઈ ગયા છો. ત્યાર પછી શું આવે, તો કે નિમણૂક આદેશ. એને નોકરી પર આવવા માટે નિમણૂક એનો આદેશ આપવામાં આવે. તમારું કેવું થઈ ગયું છે, ફાઇનલ નિમણૂક એની કરવામાં આવે. ત્યાર પછી નિમણૂક નિયુક્તિ, એની નિયુક્તિ થઈ જાય કે આ ખાતામાં આ જગ્યા પર તમારે એની તમારે નોકરી પર જવાનું છે, એટલે એને નિયુક્ત કર્યા, નિમણૂક કર્યા. ત્યાર પછી એને શું કરવું પડે, જે તે જગ્યા પર જતા રહે પછી એને શું કરવું પડે, નોકરી કરવી પડે, બરોબર. અને પછી તમને આપ્યું છે પ્રોબેશન, એટલે કે હંગામી. આ કેવું છે, એક પ્રકારનું કે તમને 3 મહિના, 4 મહિના, 6 મહિના કે 11 મહિના એવી રીતે તમને પહેલાં એ લોકો તમને નોકરી પહેલાં તમને સમયગાળો આપે. એટલા સમયગાળામાં જો તમે વ્યવસ્થિત સારું તમે કામ કરી આપો તો તમને આગળ તમને નોકરી માટે રાખવામાં આવે. એટલે શું છે, પ્રોબેશન અને હંગામી, બરોબર. તો આ વાત થઈ આપણી ભરતીનો ક્રમ. તો આ તમારે કેવું સીધું તમારે ક્રમમાં યાદ રાખવું પડે, પહેલાં જાહેરાત હોય, પછી અરજીપત્રક આવેદન હોય, પછી કોલ લેટર હોલ ટિકિટ હોય, પછી રૂબરૂ સમાલય ઇન્ટરવ્યૂ હોય, પસંદગી હોય, નિમણૂક આદેશ, નિમણૂક નિયુક્તિ, નોકરી અને પ્રોબેશન. આ તમે ક્રમમાં યાદ રાખશો, તમને પરીક્ષામાં આડાવડા પૂછ્યા છે એટલે તમારે ક્રમમાં ગોઠવવાના થાય. તો આ પણ યાદ રાખવું કેવું છે, મહત્વનું છે, આ પણ પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ પાક ઉત્પાદન અને પાક ઉત્પાદનનો ક્રમ, કે ખેતરની અંદર આપણે ઘણા બધા વિવિધ પ્રકારના આપણે પાક લઈએ છીએ. તો એ પાક લઈએ છીએ તો એને સ્ટેપ બાય સ્ટેપ એની પદ્ધતિઓ હોય કે પહેલાં આપણે આ કરવું પડે, પછી આ કરવું પડે, પછી આ કરવું પડે. તો એની જે પદ્ધતિઓ જે છે એ આપણે યાદ રાખીએ કેવી છે, મહત્વની છે. 8ની અંદર પહેલો જ પાઠ આવે છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, જેમાં આ બધી પદ્ધતિઓ આવી જ ગયેલી છે. એટલે તમારે યાદ રાખવું કેવું રહેશે, સરળ રહેશે. અથવા તો કોઈ ખેતી કરતા હોય તો એમને તો ખાસ ખબર જ હોય કે પહેલાં આ કરવું પડે, પછી આ કરવું પડે, બરોબર. તો અહીંયા તમને આપી દીધેલું છે કે પાક ઉત્પાદનનો ક્રમ. તો પહેલાં શું કરવું પડે કે ભૂમિને તૈયાર કરવી પડે. શું કરવું પડે, ભૂમિને આપણે તૈયાર કરવી પડે. કારણ કે આપણી ભૂમિ જે છે, આપણે કોઈપણ પાક લીધો એની પહેલાં અથવા તો બીજો પાક લેવાનો થાય તો સૌપ્રથમ આપણે ભૂમિને તૈયાર કરવી પડે. કારણ કે એની અંદર ઢેફા હોય તો આપણે વ્યવસ્થિત ભૂમિને કેવી કરવી પડે, સમતલ કરવી પડે, બરોબર. એટલે ભૂમિને પહેલાં તૈયાર કરવાની, ત્યાર પછી શું કરવાનું છે, રોપણી કરવાની છે, એટલે કે આપણે વાવણી કરવાની છે. ભૂમિ વ્યવસ્થિત આપણે તૈયાર થઈ જાય તો ત્યાર પછી આપણે પાકને શું કરી દેવાની, રોપણી અથવા તો એને શું કહેવાય, વાવણી આપણે કરવાની છે. ત્યાર પછી આપણે શું કરશું, એને ખાતર આપશું. જો ખાતર જે છે તમે આપણે ભૂમિ તૈયાર કરીએ ત્યારે ઘણા બધા ખાતર નાખતા હોય, પણ આપણે ક્રમમાં સ્ટેપ આ યાદ રાખવાના. ભૂમિને તૈયાર કરવી, રોપણી કરવી, પછી આપણે ઘણી વખત પાક આપણો જે છે, જ્યારે ઘણી વખત કેવું થતું હોય કે ગરમીના હિસાબે અથવા તો વધારે વરસાદના હિસાબે પાક આપણો જે છે, જે આપણો વિકાસ થવો જોઈએ પાકનો, એ વિકાસ ન થતો હોય તો આપણે શું કરીએ છીએ, વધારે માત્રામાં એને ખાતર આપીએ છીએ. તો ખાતર આપવું પણ કેવું છે, મહત્વનું છે. ભૂમિને તૈયાર કરવી, રોપણી કરવી, ત્યાર પછી ખાતર આપવું. એના પછીની પદ્ધતિ આવે કે સિંચાઈ. સિંચાઈ એટલે કે આપણે પાક જે આપણે વાવ્યો છે એને આપણે શું કરવાનું છે, પાણી આપવાનું છે, બરાબર. તો એને આપણે શું કહીશું, આપણે સિંચાઈ કહીશું. ત્યાર પછી સિંચાઈ થઈ જાય પછી શું કરીશું આપણે, નિંદણ. નિંદણ એટલે શું, નકામી વસ્તુ જે આપણે પાક લીધો છે એની સાથે બીજી નકામી જે વનસ્પતિઓ ઉગી નીકળે છે એને શું કહીએ છીએ, આપણે નિંદણ કહીએ છીએ. જો નકામી વસ્તુને આપણે દૂર ન કરીએ તો આપણો જે પાક જે છે એ વ્યવસ્થિત સારી રીતે વિકાસ પામી શકે નહીં. તો એ નકામું નિંદણ આપણે શું કરવું પડે, દૂર કરવું પડે. એટલે સિંચાઈ પછી શું આવશે, નિંદણ. એના પછી આવશે લણણી, બરાબર. જે આપણે પાક વાવ્યો હતો સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય, સંપૂર્ણ પાક એના 3-4 મહિનાનો સમયગાળો હોય, એ 3-4 મહિનામાં સંપૂર્ણ રીતે જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે આપણે એને શું કરીએ છીએ, લણણી કરીએ છીએ. લણણી પછી ઘણા બધા રીતે થાય છે, દાંતાળાથી તમે કરી શકો અથવા તો અત્યારે એવા મશીન આવી ગયા છે, બરાબર. તો એનાથી પણ તમે લણણી કરી શકો છો. લણણી થઈ જાય પછી આપણે પાકને શું કરવો પડે, સંગ્રહ કરવો પડે. તો સંગ્રહ આપણે કોઈ પણ આપણે અત્યારે ગામડાની તમે જુઓ તો કોથળાની અંદર સંગ્રહ કરવામાં આવે છે, અથવા તો રાજ્ય કક્ષાએ તમે જાઓ તો એના મોટા મોટા પાઇપ ઓલા પાયલો હોય છે, સાયલો હોય છે મોટા મોટા એવા પીપળાઓ હોય છે, મોટા મોટા બહુ મોટા હોય છે, જેની અંદર કારણ કે રાજ્ય કક્ષાનું છે, ત્યાં તો જે સંપૂર્ણ પાકની ખરીદી કરી હોય, જે આપણે દાખલા તરીકે કોઈ પણ ઘઉંની વાત કરીએ તો ઘઉંની ખરીદી કરવામાં આવે તો એ રાજ્ય કક્ષાએ કોઈ પણ એક એના કોઠારો હોય છે, તો એમાં કેવા મોટા મોટા સાયલો હોય છે, તો એની અંદર એનો સંગ્રહ કરવામાં આવે. સંગ્રહ આપણે શું કામ કરવો જોઈએ, એ વધારે મહત્વનું. કારણ કે સંગ્રહ જે છે આપણે જો ખુલ્લામાં ગમે એને મૂકી દઈશું તો ઉંદરડા અથવા તો બીજા સૂક્ષ્મ જીવજંતુઓ જે છે એ ખોરાકને આપણે જે વસ્તુ પાક જે છે એને શું કરશે, નુકસાન કરશે. એટલે એનો સંગ્રહ કરવો કેવો છે, મહત્વનો છે, બરાબર. દુષ્કાળ સમયે જે આપણે સંગ્રહ કરેલી વસ્તુ હોય છે એ આપણને જે દુષ્કાળનો સમય હશે ત્યારે આપણને એ કામ લાગશે, આપણે એનો ઉપયોગ કરી શકશું. તો આ પાક ઉત્પાદનની ક્રમમાં પદ્ધતિઓ તમારે યાદ રાખવાની છે, ભૂમિને તૈયાર કરવી, પછી રોપણી કરવી, ખાતર આપવું, સિંચાઈ કરવી, ત્યાર પછી નિંદણને દૂર કરવું, પછી લણણી કરવી અને પછી શું કરવું, સંગ્રહ કરવો. આ તમારે ક્રમમાં યાદ રાખવાની, તમને પરીક્ષામાં આડાવળી આપીએ છીએ તો એને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીશું જીવનની અવસ્થા. આપણું જે જીવન જે છે એમાં ઘણી બધી અવસ્થાઓ હોય છે, બરાબર. તો એ અવસ્થાઓ જે છે અહીંયા મેં તમને
વર્ષ સાથે આપેલા છે, પણ તમારે ખાલી એની અવસ્થાઓ ક્રમમાં યાદ રાખવાની છે. વર્ષો તમને ખાલી સમજૂતી માટે આપ્યા છે કે કેટલા વર્ષે આવી અવસ્થાઓ આવે, પરીક્ષામાં તમને આવા વર્ષ પૂછાતા નથી. તો જોઈએ આપણે, સૌથી પહેલી અવસ્થા આવે છે ગર્ભાવસ્થા, એટલે કે ભ્રૂણાવસ્થા. એ ક્યારે હોય કે બીજ ધારણથી જન્મ સુધી, જ્યારે માતાના પેટની અંદર બાળક જ્યારે પહેલા મહિનાથી નવ મહિના સુધી જ્યારે રહેશે, તો એને શું કઈ અવસ્થા કહેવામાં આવે છે? ગર્ભાવસ્થા કહેવામાં આવે છે, બરોબર, જેના બીજું નામ છે ભ્રૂણાવસ્થા. ત્યાર પછીનો સમય કે શિશુ અવસ્થા અથવા શેષ્યવકાળ, બરોબર, એ જન્મથી 15 દિવસ, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારથી 15 દિવસ સુધીની જે અવસ્થા હોય છે એને શું કહેવાય? શિશુ અવસ્થા કહેવામાં આવે, અથવા તેને શેષ્યવકાળ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી એના પછીની અવસ્થા આવે છે શિશુ અવસ્થા પછી બાલ્યાવસ્થા, જે બાળક હોય એટલે કે 16 દિવસથી 2 વર્ષ સુધી, 15 દિવસ પૂરા થઈ ગયા, 16 દિવસથી પછી 2 વર્ષ સુધી એને બાલ્યાવસ્થા કહેવામાં આવે, 2 વર્ષનું બાળક થાય ત્યાં સુધી. બાલ્યાવસ્થા પછી આવે છે પ્રારંભિક બાલ્યાવસ્થા, એટલે કે શરૂઆતની બાલ્યાવસ્થા, 2 થી 6 વર્ષ સુધી, 2 વર્ષથી માંડીને 6 વર્ષ સુધી. પછી ઉત્તર બાલ્યાવસ્થા, ઉત્તર એટલે કે એ બાલ્યાવસ્થાનો સમયગાળો પૂરો થતો હોય ત્યારે ઉત્તરથી બાલ્યાવસ્થા, એટલે 6 થી ક્યાં હોય? 12 વર્ષ સુધી, એટલે 12 વર્ષનું બાળક થાય એટલે એને ઉત્તર બાલ્યાવસ્થા એની પૂરી થઈ જાય. પછી આવે છે તરુણાવસ્થા, એટલે તમે કિશોરાવસ્થા પણ તમે એને કહી શકો બીજું નામ, તો એને 12 થી 21, 12 વર્ષથી 21 વર્ષનો સમયગાળો છે. ત્યાર પછી અત્યારે તમે જોશો આપણે, બરોબર, હું તો આ યુવાવસ્થામાં હોઉં, તમે બધા શેમાં આવશો? તરુણાવસ્થામાં, કારણ કે 12 થી 21 વર્ષ સુધીમાં, 8માવાળા હોય અથવા તો 10માવાળા હોય, એ શેમાં આવશે? અત્યારે તરુણાવસ્થામાં, એટલે કે 12 થી 21 વર્ષની અંદર, બરોબર. ત્યાર પછી આવશે યુવાવસ્થા, એટલે કે પુખ્તાવસ્થા, 21 થી 40 વર્ષ સુધી. ત્યાર પછી આવશે પ્રૌઢાવસ્થા, જે 40 થી 60 વર્ષ સુધી આવશે, બરોબર. યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચેનો સમયગાળો એટલે પ્રૌઢાવસ્થા, 40 થી 60 વર્ષ. પછી વૃદ્ધાવસ્થા, 60 વર્ષ પછી જે ઉંમર થઈ જાય એને બધાને શું કહેવાય? વૃદ્ધાવસ્થા, વૃદ્ધ કહેવાય. તો અહીંયા જે મેં તમને જે સમજૂતી માટે આપ્યા છે, શું છે? વર્ષ આપ્યા છે, એ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ આપણને સમજાઈ જાય કે એટલા પછી આવી અવસ્થાઓ આવે છે, એ આપણને પણ ખબર રહે. તમારે યાદ રાખવાના છે અહીંથી, પહેલેથી ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, પ્રારંભિક બાલ્યાવસ્થા, ઉત્તર બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ તમારે ક્રમમાં યાદ રાખવાના છે, પરીક્ષામાં તમને આડાઅવળ આપ્યા છે, તમારે ક્રમમાં ગોઠવવાના થાય, તો આ તમારે યાદ રાખવું કેવું છે? મહત્વનું છે, બરોબર. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીશું, અહીં તમને આપ્યું છે પૂર્વકનો ક્રમ, બરોબર, મૂલ્ય અને પૂર્વક, ઉપગુણકો છે એમાં પણ મૂલ્ય અને પૂર્વક છે. અહીંયા તમે જુઓ તો 10 ની -10 ની 18 ઘાત છે, એ પ્લસમાં છે, અને આ બાજુ કેવું છે? 10 ની -1 માઇનસમાં છે. તો એ પહેલાં તમે અહીંયા આપણે સમજી લઈએ કે મૂલ્ય અને પૂર્વક. હવે તમે જો 10 ની 18 ઘાત, એને આપણે શું કહીશું? એક્ઝેક્ટ કહીશું, પણ 10 ની 18 ઘાત આપણે લખીશું કામ. તો હવે તમે જુઓ 10 ની 18 ઘાત એટલે એનો મિનિંગ શું થાય? કે 10 ની 1 પાછળ 18 મીંડા હોય. કેટલા મીંડા હોય? 18. હવે તમે 18 મીંડા તમે લખો તો કેટલું લાંબુ થાય? તો લખવું પણ કેવું છે? અઘરું. એટલે આપણે શું કરીએ કે શોર્ટમાં એને લખી શકાય, જેથી કરીને આપણે જગ્યાનો અભાવ ન વર્તાય, બરોબર, જગ્યા આપણને પૂરેપૂરી મળી. એટલે 10 ની તમે 18 ઘાત લખો, એનો મિનિંગ કે 1 ની પાછળ 18 મીંડા હોય, બરોબર, જેને આપણે ટૂંકમાં નામ આપી દઈશું 10 ની 18 ઘાત હોય તો એને એક્ઝા કહેવાય. ત્યાર પછી 10 ની 15 ઘાત હોય એને શું કહેવાય? પેટા કહેવાય. ત્યાર પછી 10 ની 12 ઘાત હોય એને શું કહેવાય? ટેરા કહેવાય. એના પછી 10 ની 9 ઘાત હોય તેને શું કહેવાય? ગીગા કહેવાય. 10 ની 6 ઘાત હોય તેને શું કહેવાય? મેગા કહેવાય. ત્યાર પછી 10 ની 3 ઘાત હોય એને શું કહેવાય? કિલો. અથવા તમે જો 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ કેટલા મીંડા હોય? 3. આપણે એને કિલોગ્રામ પણ કહીએ છીએ, 1 કિલો હોય તો એને કિલોગ્રામ, આપણે 1 કિલોગ્રામ એટલે 10 ની 3 ઘાત એટલે 1000 થાય. ત્યાર પછી 10 ની 2 ઘાત હોય તેને શું કહે છે? આપણે હેક્ટો. ત્યાર પછી 10 ની 1 ઘાત હોય શું કહેવાય? ને ડેકા કહેવાય. એટલે આ તમારા નામ યાદ રાખવા કેવા છે? જરૂરી છે. 1 ઘાત હોય તો શું કહેવાય? 2 ઘાત હોય શું કહેવાય? 3 ઘાત હોય શું કહેવાય? તો એ તમારે યાદ રાખવા ખૂબ જ કેવા છે? મહત્વના છે. આ તમને ક્રમમાં લાઇનમાં પરીક્ષામાં પૂછાઈ શકે, અને તમારે આડાવાળા પૂછે તમારે ક્રમમાં ગોઠવવાના થાય. ત્યાર પછી આપણે વાત કરી, અહીંયા તમને જો નિશાનો કેવા આપી છે? -ઘાત તમને આપી છે. તો એમાં આપણે તમે જુઓ તો 10 ની -1 ઘાત એટલે કે કોઈ પણ તમને એક સંખ્યા આપી હોય, દાખલા તરીકે હું અહીંયા તમને લઈ લો કે 4 સંખ્યા આપી હોય, બરાબર, તો એની નીચે તમને -10, તમને નીચે કેટલા આપ્યા હોય? 10 આપ્યા હોય, તો એને તમે ઉપર લખી શકો કે 4 ની ચલો, કોઈ પણ સંખ્યા તમને એક આપી હોય, કેટલી આપી હોય? 4 સંખ્યા આપી હોય, બરોબર, તો એની નીચે તમને જે છે શું આપ્યું હોય? 10 ની -1 ઘાત. એટલે તમે અહીંયા તમે જો તમને નીચે 10 તમે આપ્યા હોય તો તમે બાજુમાં તમે ગુણાકારમાં 10 ની -1 ઘાત તમે લખી શકો, એટલે કે અહીંયા 4 જે છે એનો 10મો ભાગ છે, બરોબર. એટલે અહીંયા તમને નીચે તમને 10 આપ્યો હોય તો તમારે 4 ની નીચે 10 લખવા કરતાં તમે 4 × 10 ની -1 ઘાત તમે લખી શકો, બરોબર, અહીંયા તમને આપ્યું છે. અથવા તમને 100 નીચે આપ્યો હોય તો તમે ઉપર શું લખી શકો?
10 ની માઇનસ 2 ઘાત અહીંયા તમને ઉદાહરણ તમને આપું દાખલા તરીકે તમને અહીંયા આમ લખ્યું છે કે 5 ના છેદમાં 100 બરોબર આમ લખવા એને કહેતા તમે એને બીજી રીતે લખી શકો કે 5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત શું કામ માઇનસ 2 એટલે કે નીચે કેટલા મીંડા છે 2 તો આ 1 ની પાછળ 2 મીંડા હશે બરોબર એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત આ તમે શોર્ટમાં તમે લખી શકો તમારે આવી ભાગાકારની રીતે તમારે લખવું પડે નહીં અથવા તો તમને ખબર હોય કે અહીંયા તમને આપ્યું છે 10 ની માઇનસ 1 એટલે ડેસિબલ પછી 10 ની માઇનસ 2 એટલે તમને અહીંયા સેન્ટી આપ્યું છે એટલે કે સેન્ટીમીટર મીટરના 100 ભાગ એટલે સેન્ટીમીટર થાય બરોબર 1 મીટર બરાબર 100 સેમી આપણે કહીએ છીએ તો આપણે 1 ના છેદમાં 100 લખવા પડે 1 મીટર બરાબર 100 સેમી તો આપણે શું કરીએ છીએ 10 ની માઇનસ 2 કરો તો એ જ થાય સેન્ટીમીટર જ થાય ત્યાર પછી 10 ની માઇનસ 3 ઘાત એને શું કહેવાય મિલી બરોબર ત્યાર પછી 10 ની માઇનસ 6 ઘાત એને શું કહેવાય માઇક્રો 10 ની માઇનસ 9 ઘાત એને શું કહેવાય નેનો 10 ની માઇનસ 12 ઘાત એને શું કહેવાય પીકો ત્યાર પછી 10 ની માઇનસ 15 ઘાત એને શું કહેવાય ફેમટો ત્યાર પછી 10 ની માઇનસ 18 ઘાત એને શું કહેવાય એટો એટલે આ તમારે યાદ રાખવું ખૂબ જ કેવું છે મહત્વનું થોડુંક તમને અઘરું પડશે પણ તમને વાંધો નહીં આવે યાદ રહી જશે નામ થોડાક અટપટા લાગે તમને પણ અમુક વસ્તુ તમારે જો અહીંયા સુધી તમે ભણ્યા જશો અહીંયા સુધી તમે ભણ્યા જશો એટલી ઘાત સુધી તમે ભણ્યા જુઓ કારણ કે તમારે છઠ્ઠા ધોરણથી શરૂઆત થાય અને તમે 10મા ધોરણમાં તમે આવો ત્યાં સુધીમાં તમારે નેનો સુધી ભણવામાં આવે છે 10 ની માઇનસ 9 ઘાત સુધી પછી તમારે આગળ જશો એટલે આ બધું આવશે જો કે આની બહુ જરૂર નહીં પડે પણ તમારા 3 નામ પણ એ યાદ રાખવા કેવા છે મહત્વના બાકી આ તો ઉપર આપણને યાદ જ રહે બરાબર ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ ચૂંટણી પ્રક્રિયા બરાબર આ આપણે વાત થઈ ગઈ પૂર્વકનો ક્રમ ત્યાર પછી આપણે વાત કરીએ ચૂંટણીની પ્રક્રિયા જ્યારે ચૂંટણી જે યોજવામાં આવે છે બરાબર ચૂંટણી પાછી ઘણા બધા પ્રકારની હોય તાલુકા પંચાયતમાં હોય જિલ્લા પંચાયતમાં હોય એમએલએની હોય પછી આપણે એમએલએ એટલે વિધાનસભાની પછી કેન્દ્રની આપણે હોય સાંસદની હોય તો એ બધી ચૂંટણીઓ થાય ત્યારે એની પ્રોસેસ કઈ રીતની હોય કઈ રીતે બધું હોય છે લાઈક સ્ટેપ બાય સ્ટેપ પહેલાં શું કરવામાં આવે પછી શું કરવામાં આવે એના પછી શું કરવામાં આવે તો એ તમારે ક્રમ પાછો યાદ રાખવો કેવો છે મહત્વનો છે એટલે કે ચૂંટણી થાય છે તો એ કઈ રીતે કરવામાં આવે છે તો એ આપણે જોઈએ પહેલાં આવે ચૂંટણીની જાહેરાત એટલે ચૂંટણીની શું કરવામાં આવે જાહેરાત કરવામાં આવે કે ભાઈ ચૂંટણી જે છે આજે જે તે વિસ્તારમાં અથવા તો અમુક પેટા ચૂંટણી પણ કરવામાં આવે બાકી જનરલી હોય વિધાનસભાની તો બધી જગ્યા પર ચૂંટણી હોય બરાબર તો એ ચૂંટણીની પહેલાં શું કરવામાં આવે જાહેરાત કરવામાં આવે એનું જાહેરનામું બહાર પડે કે આ તારીખે ચૂંટણી હશે ત્યાર પછી એનું જાહેરનામું બહાર પાડવામાં આવે બરાબર એટલે તમારે પછી જેને ચૂંટણીમાં ફોર્મ ભરવું હોય જઈ શકે જાહેરનામું બહાર પડે એટલે ત્યાર પછી શું કરે ઉમેદવારી પત્રક જેને રસ હોય ચૂંટણીમાં ઊભો રહેવાનો એ ઉમેદવારો શું કરે છે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરે છે ત્યાર પછી શું કરવાનું છે કે ફોર્મ ચકાસણી એટલે કે એના ઉપરના જે તે અધિકારીઓ હોય એટલે આ લોકો ઉમેદવાર પત્ર ભરી જાય ઉમેદવારી પત્રકો ભરીને પછી ત્યાં આપી દે એટલે જે એને જે અધિકારી હોય એ શું કરે ફોર્મની ચકાસણી કરે બરોબર એટલે ફોર્મની ચકાસણી થાય એના પછી શું થાય કે ફોર્મ પરત ખેંચવું તમે અત્યારે ફોર્મ ભરી દાખલા તરીકે મારા ચૂંટણીમાં ઊભું રહેવું અને મેં ફોર્મ ભરી દીધું બરોબર પછી મને એમ થાય કે હું તો ચૂંટણીમાં ખોટો ઉભર્યો મને આમાં મજા નહીં આવે આમ છે ને તેમ છે ને આપણે 2-3 માણસોને રિવ્યૂ લઈએ પછી એમ થાય કે ચૂંટણીમાં ના ઉભરે અમુકને રસ હોય પણ પછી એમ થાય કે હવે મારા નથી ઊભું રહેવું તો તમે શું કરીએ કહો ફોર્મ તમે પરત ખેંચી શકો બરાબર એનો પણ સમયગાળો હોય ત્યાર પછી તમે ફોર્મ પરત ખેંચી લીધું પછી જેને ફોર્મ ભર્યા છે એનું ત્યાર પછી શું થાય એનું મતદાન થાય ચૂંટણીના ફોર્મ જેના ભરાઈ ગયા યોગ્ય ચકાસણી થઈ ગઈ કોઈ જેને પાછું ખેંચવું છે પાછું ખેંચી લીધું ત્યાર પછી એનું શું કરવામાં આવે મતદાન કરવામાં મતદાન એટલે કે મતદાન કરવા કોણ જાય આપણે જઈએ છીએ એટલે 18 વર્ષથી માંડીને એના પછીના જે તે ઉંમરના હોય 18થી નીચેના વર્ષવાળા હોય બરાબર જે તે બાળકો અથવા તો છોકરા કે છોકરી એ મતદાન કરી શકે નહીં 18 વર્ષથી ઉપરના કારણ કે તમારો ચૂંટણી કાર્ડ નીકળે તો જ તમે મતદાન કરી શકો બરાબર મતદાન એટલે કે આપણે શું કરીએ છીએ મતનું આપણે દાન કરીએ છીએ એટલે આપણે જે તે ગામમાં આપણા ગામમાં હોય તો આપણે મતદાન કરવા માટે જઈએ છીએ તો એ મતદાન થઈ જાય ત્યાર પછી એની શું કરવામાં આવે અમુક સમય પછી એની મત ગણતરી કરવામાં આવે કારણ કે આપણે જે મત આપ્યા છે બરાબર જે તે સરકાર હોય જે તે પક્ષવાળા હોય કોને કેટલા વોટ મળ્યા છે તો એને માટે એની શું કરવામાં આવે મત ગણતરી કરવામાં આવે છે મત ગણતરી પૂરી થઈ જાય એટલે શું કરવામાં આવે જાહેરાત કરવામાં આવે એનું પરિણામ કે કોણ જીત્યું કઈ સરકાર આવી કોની સરકાર આવી કયા પક્ષની સરકાર આવી એ શું કરવામાં આવે એની પરિણામ એનું જાહેરાત કરવામાં આવે પછી શપથવિધિ કે ભાઈ દાખલા તરીકે જે તે વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી હોય તો એ એમએલએ તરીકે એની નિયુક્તિ થઈ ગઈ કારણ કે એ જીતી ગયો જે તે વિસ્તારની અંદર તો પછી એની જે તે ખાતું એને સોંપવામાં આવે જે ખાતું એને સોંપવામાં આવે છે એ ખાતામાં એને આપણા જે રાજ્યની અંદર એને શું કરવામાં આવે શપથવિધિ લેવડાવવામાં આવે સીએમ હોય તો સીએમને પોતાને શપથ લેવડાવવામાં આવે કે ભાઈ હું નિષ્ઠાપૂર્વક કામ કરી હું આવી રીતે કામ કરીશ બરાબર પબ્લિકને હું આવી રીતે મદદ કરીશ એ બધું શપથવિધિમાં બધું હોય બરાબર તો એ શપથવિધિ છેલ્લે લેવડાવવામાં આવે તો આ તમારે ક્રમમાં યાદ રાખવાના છે
કે પહેલાં તમારા ચૂંટણીની જાહેરાત થાય, પછી જાહેરનામું બહાર પડે, પછી ઉમેદવારી પત્રક ફોર્મ ચકાસણી થાય, ફોર્મ પરત ખેંચી શકાય, મતદાર મતદાન કરી શકાય, ત્યાર પછી મતગણતરી, પછી એનું પરિણામ બહાર પડે, પછી છેલ્લે શું આવે, શપથવિધિ. આ ક્રમ તમારે લાઇનમાં યાદ રાખવાના છે. તમને આડાવાળા પૂછ્યા હોય તમારે ક્રમમાં ગોઠવવાના થાય. ત્યાર પછી છેલ્લી આપણે વાત કરીએ સંખ્યાનો ક્રમ. બરોબર, સંખ્યાનો ક્રમ આ પણ યાદ રાખવો બહુ મહત્વનો છે, આ પણ તમને આવડતું હશે. અહીંયા તમને આપ્યું છે એક, એક એટલે કે એકમ. બરોબર, એકમનો અંક એટલે એક. ત્યાર પછી અહીંયા તમને આપ્યું છે બી, એટલે દસ તમને આપ્યા છે, એટલે કે દશક. બરોબર, એકમ દશક. પછી તમને આપ્યા છે સો. બરોબર, એકમની અંદર એક જ સંખ્યા હોય. બરોબર, પછી દશકની અંદર બે સંખ્યા હોય. ત્યાર પછી તમને આપ્યા છે સો, તો સોની અંદર કેટલી સંખ્યા હોય, ત્રણ હોય. ત્યાર પછી તમને આપ્યા છે હજાર, તો હજારની અંદર કેટલી સંખ્યા હોય, ચાર હોય. એટલે કે એકમ દશક સો હજાર, પછી દસ હજાર, પછી એક લાખ, દસ લાખ, એક કરોડ, દસ કરોડ, એક અબજ અને દસ અબજ, એટલે તમને સંખ્યા આપેલી છે. આ તમારે યાદ રાખવાનું છે. બરોબર, એકમ હોય તો એની અંદર એક જ સંખ્યા હોય, દશક હોય તો એની અંદર બે સંખ્યા હોય, સોની અંદર ત્રણ હોય, હજાર પછી હજારની અંદર ચાર હોય, પછી દસ હજારની અંદર પાંચ હોય, એમ તમારે એક સ્ટેપ બાય સ્ટેપ એક સંખ્યા તમારી અંદર ઉમેરાતી જતી હોય. એટલે આ પણ યાદ રાખવા આપણે કેવા છે સંખ્યાનો ક્રમ, એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ અને દસ અબજ, એટલે સુધી તમારે યાદ રાખવાનું છે. લાઇનમાં ક્રમમાં તમે યાદ રાખશો તો એ તો તમને બધાને આવડત છે. દસ સુધી ભણો કે આઠ સુધી ભણો તો આ એટલે સુધી આપણને તો આવડતા જ હોવો જોઈએ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ રકરણ નંબર 18 પાર્ટ 2 હતો આપણે ગુજરાતી શબ્દનું તાર્કિક, એ આપણે એની સામાન્ય સમજ સાથે આપણે અહીં શું કરીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. અને જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવજો, આભાર.